નમસ્કાર, હેલો જિંદગી કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે માનસિક તણાવ અને સારવાર. મિત્રો, મનુષ્યના જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા જતા હોય છે. આવા સમયે વ્યક્તિ ખૂબ ચિંતામાં ડૂબી જતી હોય છે અને માનસિક તણાવનો ભોગ બની જતી હોય છે. હેલો જિંદગીના આજના એપિસોડમાં આપણે માનસિક તણાવ અને તેની સારવાર અંગે ચર્ચા કરવાની છે. આ વિષય અંગે વિસ્તૃત માહિતી મેળવીએ ડોક્ટર દીપ્તિ ભટ્ટ પાસેથી. તેઓ સિનિયર સાયકેટ્રિસ્ટ છે અને માનસિક આરોગ્ય હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. તે ઉપરાંત તેઓ કમ્યુનિટી મેન્ટલ હેલ્થ અને રિહેબિલિટેશન સાથે સંકળાયેલા છે. દીપ્તિબેન, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. આપણે માનસિક તણાવ તેની સારવાર અંગે ચર્ચા કરી રહ્યા છે. તો પ્રશ્ન એવો થાય કે આપણે સમસ્યાની વાત કરીએ તો માનસિક તણાવ એટલે કે ડિપ્રેશન કોને થઈ શકે? ડિપ્રેશન બધાને જ થઈ શકે. મને થઈ શકે, તમને થઈ શકે, બાળકને થઈ શકે, ઉંમરલાયક લોકો એટલે ઘરડા લોકોને થઈ શકે, સ્ત્રીને, પુરુષને, ગરીબ કે તવંગર, કે અથવા તો હું એવું કહીશ કે ડિપ્રેશન કોઈની પણ સાથે ભેદભાવ રાખ્યા વગર કોઈને પણ થઈ શકે છે. ઘણી વખત લોકો એવું વિચારતા હોય છે કે ડિપ્રેશન માત્ર એવા જ લોકોને થાય જે સ્ટ્રેસફુલ લાઈફ જીવતા હોય અથવા તો જેમની આજુબાજુનું વાતાવરણ સ્ટ્રેસફુલ હોય એવા જ લોકોને ડિપ્રેશન થાય, પણ એવું નથી. તદ્દન સુખી જણાતા લોકોને પણ ડિપ્રેશન થઈ શકે છે. ઘણી વખત આપણને એવું લાગે કે જે લોકો માનસિક રીતે બહુ ટફ હોય, જેમ કે જે લોકો લશ્કરમાં કામ કરે છે, એમને ડિપ્રેશન ના થઈ શકે, પણ એવું નથી. ડિપ્રેશન લશ્કરમાં તમે જોઈ શકો છો કદાચ કે 7-12% લશ્કરી અધિકારીઓને ડિપ્રેશનનું પ્રમાણ જોવા મળે છે. સો એટલે ડિપ્રેશન કોઈને પણ થઈ શકે છે. જી, ડિપ્રેશનના કારણોની જો વાત કરીએ તો કયા કયા કારણો હોઈ શકે છે કે જેના કારણે ડિપ્રેશન થાય છે? ડિપ્રેશન એક એવી બીમારી છે જેનું કોઈ એક પર્ટિક્યુલર કારણ નથી, પણ એના ઘણા બધા કારણો ભેગા થઈને આ બીમારી ઉદ્ભવવા માટે જવાબદાર બનતા હોય છે. જેમાં સૌથી મોટું એક છે કે બાયોલોજિકલ કારણ. જેમ આપણા મગજમાં, બ્રેઇનમાં જે ન્યુરોન્સ હોય છે, ન્યુરોન્સ એટલે એ જે મગજના જે કોષ છે, એ કોષની અંદર એક જુદા જુદા કેમિકલ્સ હોય છે જે બ્રેઇનના ફંક્શન માટે જવાબદાર હોય છે. તો એ જે કેમિકલ્સ છે એના પ્રમાણમાં વધઘટ થવાથી, એમાં એસ્પેશિયલી જેમ કે સિરોટોનિન છે અથવા નોરએપિનેફ્રિન છે, એના પ્રમાણમાં ઘટાડો થવાથી ડિપ્રેશન થતું હોય છે. ડિપ્રેશન થોડા ઘણા અંશે વારસાગત પણ છે. એટલે ફેમિલીમાં ડિપ્રેશન હોય તો બાળકને ડિપ્રેશન થવાના ચાન્સ વધારે રહે છે. એના સિવાય આજુબાજુનું વાતાવરણ, જેમ કે કોઈ વ્યક્તિનો ઉછેર ખરાબ વાતાવરણમાં, ખરાબ વાતાવરણ એટલે કે કંકાસભર્યું ઘરનું વાતાવરણ હોય અથવા તો બીજા કોઈ પ્રકારના સ્ટ્રેસ હોય, તો પણ ડિપ્રેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. અને એના સિવાય સ્ત્રીઓમાં ખાસ કરીને જે હોર્મોનના ફેરફારો છે તો એ પણ જવાબદાર હોય છે ડિપ્રેશન લાવવામાં. જેને સ્ટ્રેસ હોય એને જ ડિપ્રેશન થઈ શકે? જી, એવું બિલકુલ નથી. જે ઘણા બધા મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે જેને સ્ટ્રેસ હોય એને જ ડિપ્રેશન થાય, હું બહુ સુખી છું, મને ડિપ્રેશન આવવાનું કોઈ કારણ નથી, અથવા તો ઘણી વખત કોઈ વ્યક્તિ એવું કહે કે મને ડિપ્રેશન ફીલ થાય છે અથવા હું ઉદાસ છું, ત્યારે લોકો એની મજાક કરતા હોય છે કે તને ડિપ્રેશન શેનું થાય, તું તો સુખી છે, અથવા તો તને શેનું ઉદાસી લાગે છે. પણ એ એક આંતરિક સમસ્યા છે. જેમ આપણને હાઇપરટેન્શન અથવા તો ડાયાબિટીસ થાય એના માટે કોઈ આજુબાજુના પરિબળો અથવા સુખ ને દુઃખ સાથે સંબંધ નથી, એવી રીતે ડિપ્રેશન પણ એક આંતરિક બીમારી છે અને એ કોઈને પણ થઈ શકે છે. સ્ટ્રેસ ના હોય તો પણ થઈ શકે છે. જી, ડિપ્રેશનના કોઈ લક્ષણ હોય છે, ચિહ્નો કે લક્ષણો? ડિપ્રેશનના ઘણા બધા જુદા જુદા લક્ષણો છે. સૌથી પહેલા તો સૌથી મોટું લક્ષણ છે મન ઉદાસ રહેવું, જેમ કશું જ ના ગમવું, મન ઉદાસ રહે. ઘણી વખત આપણે, તમે એવું કહો કે કોઈ એવું પૂછે આપણને કે જો કોઈનું આપણા રિલેશનમાં કોઈનું ડેથ થઈ જાય અથવા તો કોઈનું મૃત્યુ થઈ જાય તો આપણે ઉદાસ થઈ જતા હોઈએ છીએ, તો શું એને ડિપ્રેશન કહેવાય? તો ના, ડિપ્રેશન એક એટલું વધારે હોય, એટલું વધારે ઉદાસી હોય કે જે તમારા રૂટીન લાઈફને, તમારી એક્ટિવિટીઝને ડિસ્ટર્બ કરે, તો એવા પ્રકારની ઉદાસી કે જે તમારા કામને અફેક્ટ કરે એવા પ્રકારની ઉદાસી, તમને કશું જ ના ગમે,
કંઈ કામ કરવાનું મન ન થાય તો એવા તમારા જે શોખ હોય, જેમ કે કોઈને ખૂબ ટીવી જોવાનો શોખ હોય, કોઈને ખૂબ બહાર ફરવાનો શોખ હોય, તો એ શોખ પ્રત્યે પણ તમારું ધ્યાન ન રહે અને તમને એમાં પણ મજા ન આવે, ઊંઘ ન આવે, ખાવાનું ન ભાવે, મરવાના વિચારો આવે, આત્મહત્યા કરવાનું પણ મન થાય, પોતાની જાતને હું નકામો છું, હું બેકાર થઈ ગયો છું એવા પ્રકારના વિચારો આવે, કારણ વગર રડવું આવે અથવા સ્વભાવ ચીડિયો થઈ જાય, તો આ બધા જ ડિપ્રેશનના સિમ્પટમ્સ છે. જી, આપણી સાથે ફોન લાઇન પર એક કોલર મિત્ર છે, પિકેન્દ્રભાઈ. તમને હા, જાસવાડાથી. જી, આપનો પ્રશ્ન શું છે? હા સર, મારો એ પ્રશ્ન છે કે જે મારા બાપા છે, હા, તો એને વારે ઘડી અતિશય ક્રોધ આવ્યા કરે છે, તો એ ક્રોધ આવવાનું કારણ શું છે? મેન્ટલી કારણ છે કે ઉંમરવાળા લોકોમાં ઘણી વખત માનસિક બીમારીનું પ્રમાણ વધારે હોય છે અને ઘણી વખત માનસિક બીમારીની સાથે સાથે મગજના કોઈ ભાગને કંઈક નુકસાન થયું હોય તો પણ આવા પ્રકારનું વર્તન કરી શકે છે. આવા સંજોગોમાં માનસિક રોગ નિષ્ણાતની સલાહ લેવાથી ચોક્કસપણે ફાયદો થઈ શકે. જી મેમ, આપણે હમણાં વાત આપે કહ્યું તે પ્રમાણે કે આપઘાત કરવા સુધીનું એ વિચારે છે, આપણી નિકટતમ કોઈ વ્યક્તિ હોય અને આપણને ખ્યાલ આવે કે એ આવા વિચારો કરી રહી છે, તો આપણે કઈ રીતે એને રોકી શકીએ અને એને મદદરૂપ આપણે થઈ શકીએ? જી, આપણે જોઈએ છીએ કે આજકાલ સુસાઇડનું પ્રમાણ ઘણું જ વધી રહ્યું છે. WHO નો રિપોર્ટ એવું કહે છે કે 2020 સુધીમાં મૃત્યુના સૌથી મોટું કારણ સ્યુસાઇડ હશે. તો એ સ્યુસાઇડને અટકાવવા માટે માત્ર ડોક્ટર જ નહીં પણ એના જે આજુબાજુના લોકો છે, જે સગા છે, એ ખૂબ મદદરૂપ બની શકે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈને એવું જે ડિપ્રેશનના દર્દી છે અથવા તો જે વ્યક્તિ સ્યુસાઇડ કરવા માંગે છે, એ ક્યાંક ને ક્યાંક કોઈકને તો એવું કહેતા જ હોય છે, પોતાના વિચારો વ્યક્ત કરતા જ હોય છે કે હું આત્મહત્યા કરવા માંગુ છું, અથવા તો એ મરતા પહેલા ક્યાંક તો કહે જ છે, કોઈક નિશાની બતાવે છે. તો એ નિશાનીને આપણે ઓળખીએ અને એને જો બચાવી લેવાની કોશિશ કરીએ તો 100% આપણે આ મૃત્યુદર ઘટાડી શકીએ. એના માટે જ્યારે કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે હું મને સુસાઇડ કરવાના વિચાર આવે છે, તો સૌથી પહેલાં તો એને ગંભીરતાથી લો, એને સાંભળો કે એ શું કહેવા માંગે છે, કેમ એવું કરવા માંગે છે, એને સાંત્વન આપવાની કોશિશ કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે એને એકલા નહીં છોડવું. એની પાસે જો કોઈ હથિયાર હોય અથવા તો કોઈ એવી વસ્તુ જે એના માટે જીવલેણ બની શકે તો એ વસ્તુને તરત જ એની પાસેથી દૂર હટાવી દેવી, જેટલું જલ્દી બની શકે એને મનોચિકિત્સક સાથે સંપર્ક કરાવવો. કેમ, એનું કારણ એ છે કે ઘણી જે સ્યુસાઇડ કરવા માંગતા હોય એવા દર્દી જે હોય એને દાખલ કરીને સારવાર કરવી જરૂરી હોય છે, તો જેટલું જલ્દી બની શકે એટલા જલ્દી એને મનોચિકિત્સક પાસે લઈ જવું. આપણી સાથે કચ્છ ભુજથી ફોન લાઇન પર એક કોલર મિત્ર છે, મહેશભાઈ. મહેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા બેન, મને છે ને 2001, હું ભુજથી બોલું છું, મહેશ રાજગોર. હા, 2001 માં કચ્છમાં જયારે ભૂકંપ આવ્યો ને ત્યારથી મને થોડોક ડર બેસી ગયો છે. અચ્છા, અને અત્યારે મારી પરિસ્થિતિ એ છે કે હું બીજા માળે ચડું ને ડર લાગે ને, ચક્કર જેવું થાય, અને સંકળાશ વાળી જગ્યા હોય કે સંકળાશ બાથરૂમ કે નાડો રૂમ હોય કે પેક રૂમ હોય, તો એ ટાઈપ નું મને બહુ મુંજારો થાય ને, એ જાતની તકલીફ રહે છે. એમનામાં ડર બેસી ગયો છે, તો ભૂકંપ આ જે 2001 નો ભૂકંપ છે એના પછી ઘણા બધા દર્દી આ પ્રકારના સિમ્પટમ્સ સાથે જોવા મળ્યા છે. એને જે છે એને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહેવાય, કે જેમાં જે વ્યક્તિ જેને આ ઘટનાનો ભોગ બન્યા હોય એમને આ પ્રકારના વારે વારે વિચારો આવે કે ભૂકંપ ફરીથી આવી જશે, અથવા તો ઊંચાઈ પર જવાનો ડર લાગે, અથવા બંધ જગ્યા પર જવાનો ડર લાગે, તો આવી વ્યક્તિઓએ મનોચિકિત્સકની સારવાર લેવાથી, જેમાં અમુક પ્રકારની દવાઓ હોય છે, જે દવાઓ પણ એમના વિચારોને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, એના લીધે જે એમની એન્ઝાયટી થાય છે એ એન્ઝાયટીને પણ રોકવામાં આ દવાઓ ઘણી મદદ કરતી હોય છે, અને દવાની સાથે સાથે કાઉન્સેલિંગ કરવાથી ઘણો ફાયદો થઈ શકે. ભરતભાઈ આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે પાટણથી. ભરતભાઈ, આપનો પ્રશ્ન શું છે? એટલે મારા ભાઈ ને કે માનસિક બીમારી છે, બરોબર, આખો દાડો હસ ને બોલ બોલ કરે છે, એટલે એના માટે શું સારવાર લેવી?
એ ખૂબ જ હસતા રહે છે અને ગમે તેમ બોલ્યા રાખે છે, તો આપણે શું કરી શકાય? એક પ્રકારની માનસિક બીમારીના સિમ્પટમ્સ હોઈ શકે છે, એટલે આવા પ્રકારના દર્દીને સ્કિઝોફ્રેનિયા હોઈ શકે છે, તો એમને માનસિક રોગ નિષ્ણાતની સલાહ લઈને દવા કરાવવી જરૂરી બને છે. જી, આપણે સારવારની ચર્ચા કરી રહ્યા છે મેમ, તો ડિપ્રેશન માટે કઈ આપણે સારવાર લઈ શકીએ? જી, ડિપ્રેશન માટે ઘણી વખત એવું થતું હોય છે કે લોકો સારવાર લેતા ડરે છે કે હું કંઈ ગાંડી નથી અથવા હું ગાંડો નથી એટલે હું દવા નહીં લઉં. પણ અહીંયા એ સમજવાની જરૂર છે કે ડિપ્રેશન એક એવી બીમારી છે જે 100% સારી થઈ શકે છે. તો 100% તો એ બીમારીને આપણે કેમ સારવાર ન કરવી? જો ડિપ્રેશનની સારવાર વહેલી તકે અને સંપૂર્ણપણે લેવામાં આવે તો ડિપ્રેશન 100% મટી શકે છે. એના માટે જુદી જુદી પ્રકારની ટ્રીટમેન્ટ્સ હોય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ દવાઓની, તો એન્ટી ડિપ્રેશન્સ દવાઓ જેને કહેવાય એ આપવામાં આવે છે. જે મેં જેમ પહેલાં કીધું કે ડિપ્રેશન જનરલી બ્રેઇનમાં કેમિકલ્સના ફેરફાર થવાથી થતું હોય છે, તો એ કેમિકલ્સના ફેરફારને પાછું બરાબર કરવા માટે આ દવાઓ મદદરૂપ બને છે. એટલે સૌથી પહેલાં દવાઓથી સારવાર કરવામાં આવે છે. દવાઓની સાથે સાથે અથવા તો દવાઓથી થોડું સારું થયા પછી કાઉન્સેલિંગ, સાયકોથેરાપી, જેમાં કોગ્નિટિવ બિહેવિયર થેરાપી અથવા તો સપોર્ટિવ થેરાપી અથવા તો સાયકો એનાલિસિસ, એવા પ્રકારની અલગ અલગ કાઉન્સેલિંગ સારવારનો એ થતો હોય છે. જી, માનસિક તણાવ અને સારવાર અંગે આપણે હજુ ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે, પણ તે પહેલાં એક લઈએ નાનકડો વિરામ. હેલો જિંદગીમાં ફરી એકવાર સ્વાગત છે. બ્રેક બાદ આપણો આજનો વિષય છે માનસિક તણાવ અને સારવાર, અને આપણી સાથે સ્ટુડિયોમાં ડોક્ટર દીપ્તિબેન ભટ્ટ જોડાયા છે અને આપણે મેમ વાત કરી રહ્યા હતા, અને એમાં માનસિક તણાવની નો જે ભોગ બનેલી વ્યક્તિ હોય તે પોતે જ પોતાની કઈ રીતના મદદ કરી શકે છે અને પોતે કઈ પ્રકારની થેરાપી લેવી જોઈએ? જી, ડિપ્રેશન થી ભોગ બનેલા, ઇનફેક્ટ કોઈ પણ માનસિક બીમારીનો ભોગ બનનાર, સૌથી પહેલાં તો જરૂરત છે કે પોતાની બીમારીને સ્વીકારે. જનરલી એવું થતું હોય છે કે જે દર્દી પોતે છે આ બીમારીને સ્વીકારતા નથી, મને કાંઈ નથી થયું અથવા મને દવાની સારવારની જરૂર નથી, અને એવું કરીને એ જે સારવારમાં મોડું થતું હોય છે, તો એના બદલે જો બીમારીને સ્વીકારે અને એના સમજે કે આ બીમારીમાંથી સારા થવા મારે શું કરવું, તો એ સૌથી અગત્યનો પોઈન્ટ બને છે. બીજી વસ્તુ છે કે દવા નિયમિત પ્રમાણે લેવી, નિયમિત ફોલોઅપમાં જવું અને ડૉક્ટરની સલાહને માનવું. ત્રીજી વસ્તુ છે કે એક વખત સારા થયા પછી તો સૌથી પહેલાં તો સારી ઊંઘ આવે એવા પ્રયત્ન કરવા. ઊંઘ સારી આવવાથી ડિપ્રેશન ઘણું સારું થવામાં ઘણી મદદ થતી હોય છે, તો સારી ઊંઘ આવે એવા પ્રયત્ન કરવા. વ્યસનથી દૂર રહેવું, જો બની શકે, જો બંને સારું લાગે તો સગા સંબંધીને, મિત્રોને મળવું, એમની સાથે રહેવું, બને ત્યાં સુધી એકલા ના રહેવું. જો એકલા રહેવાથી વિચારો વધારે આવતા હોય છે, આપણા બધાને અનુભવ છે, તો એક સામાન્ય સલાહ છે કે જો પોસિબલ હોય તો બધાની સાથે રહેવું. એન્ટરટેઇનમેન્ટ માટે જો તમને સારું લાગે તો તમે ફિલ્મો જોઈ શકો અથવા ટીવી જોઈ શકો, એમ કરવાથી સારું લાગશે. કામ કરવું, કામ કરવાનું છોડી દેવાથી, નવરા બેસી રહેવાથી વધારે ખરાબ વિચારો આવતા હોય છે, તો એ કામ કરવાની, બને ત્યાં સુધી બિઝી રહેવાની કોશિશ કરવી. અને જો ક્યારે પણ ખરાબ વિચારો આવે તો એ તરત જ કોઈને કહેવા. જી, ડિપ્રેશનમાં ઘણી વખત એવું થતું હોય છે કે દર્દી કહેતા નથી કે મને શું ફીલ થાય છે. જો પોતાની લાગણીઓ વ્યક્ત કરી દેશે તો એને સારા થવામાં ઘણી મદદ મળશે. ચંદુભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે રાજકોટથી. ચંદુભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારા મિસિસને તકલીફ છે, એને એવું જ લઈ રાખે કે મને આ તકલીફ છે, મને આ તકલીફ છે, રોજ રોજ નવું થાય. થોડાક દી થાય ને એટલે પાછું મટી જાય, ભૂલી જાય, એટલે
બે ત્રણ જગ્યા એટલે એને એ ઉઠ્યા જ રાખે કે મને આ તકલીફ છે, મને આ તકલીફ છે, અને આળસ બહુ જ આવે, નીંદર બહુ જ આવે. અને ઓમ એમ કે મને નીંદર નથી આવતી, આપણે જોઈએ એટલે એમ કે નીંદર આવી ગઈ, અને એમ કે મને નીંદર નથી આવતી. બે જગ્યાએ દવા પણ લીધી માનસિક રોગ, આસરિયા સાહેબ રાજકોટમાં છે એક ટીમ્બી થી, પણ હવે તો આનું શું કરવું, ન્યા દવા લેવા જાય ને તો ઓલી નીંદર ની જ વધારે દવા આપે ને હુતા જ રહીએ છે જી. એટલે એમને કઈક શંકા રહેતી હશે એના કારણે. સૌથી પહેલા તો હું એવું કહેવા માંગીશ કે એમને જે એવું લાગે છે કે દર્દીને પોતાને એવું લાગે છે કે મને ઊંઘ નથી આવતી, જ્યારે સગાવાલાને સગા એવું લાગે છે કે દર્દી ઊંઘી રહ્યા છે. તો એ જે ઘણી વખત એવું થતું હોય છે કે દર્દી ઊંઘતા હોય પણ એની ઊંઘની ક્વોલિટી સારી ના હોય, તો એના લીધે જ્યારે દર્દી સવારે ઉઠે ત્યારે એને પોતાને ફ્રેશ ફીલ નથી થતું, તો એ એના માટે એક ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી બનતી હોય છે. બીજી વસ્તુ એમને જે કહ્યું કે જે અલગ અલગ પ્રકારના સિમ્ટમ્સ એમને થતા હોય છે કે આજે કઈ એક દુખાવો થાય, અથવા તો કાલે ઘણા દર્દીને એવું થતું હોય છે કે અલગ અલગ શરીરમાં દુખાવો લાગે, અથવા અલગ અલગ રોજ નવું નવા પ્રકારની કમ્પ્લેન્સ ઉભી થાય અને ફાઇનલી એમાં કોઈ ફિઝિકલ ઇલનેસ ના હોય, તો આ જે છે એ ડિપ્રેશનના સિમ્ટમ્સ હોઈ શકે છે. તો ઘણી વખત દર્દી મન ઉદાસ રહે છે એવું કહી ના શકે, પણ એના આ જુદા જુદા પ્રકારના પેઇનના સ્વરૂપમાં એનું માનસિક તણાવ બહાર આવતો હોય છે, તો એના માટે ટ્રીટમેન્ટ કરાવવાથી ચોક્કસપણે ફાયદો થાય. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી મળીએ. હેલો જિંદગી, આપ જોઈ રહ્યા છો. આજનો આપણો વિષય છે માનસિક તણાવ અને સારવાર, અને આપણી સાથે સ્ટુડિયોમાં ડોક્ટર દીપ્તિબેન ભટ્ટ જોડાયા છે. આપણી સાથે એક કોલર મિત્ર છે, ગોપાલભાઈ દેસાઈ આણંદથી. ગોપાલભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા જી મેડમ, આણંદથી બોલું, ગોપાલ દેસાઈ. આપનો પ્રશ્ન? હા મેડમ, મારો પ્રશ્ન એ છે કે હું આજથી 21 વર્ષની ઉંમર, અત્યારે મારી 26 ની ઉંમર છે, પણ જયારે 21 વર્ષની ઉંમર હતી ત્યારે હું કેલિફોર્નિયા રહેતો હતો અને બધું મારી લાઈફ પરફેક્ટલી ચાલતી હતી, અને ત્યાંથી મારા ફાધર અને મમ્મીના લીધે મારે ઇન્ડિયા આવવાનું થયું. અને ત્યાર પછી જે મારા સંસારિક, અત્યારે હું વેટરનરિયન છું, એઝ અ ડોક્ટર હું વર્ક કરું છું, પણ અત્યારે જે મારો ફેમિલી પ્રોબ્લેમ અને મારા સાંસારિક જે પ્રોબ્લેમોના લીધે જે ડિપ્રેશન મને આજથી વર્ષ પહેલા જે તકલીફ પડેલી એ અત્યાર સુધી હું મારા મગજમાંથી કાઢી નથી શકતો, અને મને અમુક ટાઈમ એવું થાય છે કે ગભરામણ થઈ જાય કે મરવાનું મન થાય કે આમ બહુ જ ડિપ્રેશન આવી જાય છે કે જેથી હું એકલો એકલો રડ્યા કરું છું. મેમ જી, દીપ્તિબેન, આ પ્રકારના સિમ્ટમ્સ જે છે એ દેખાઈ જ આવે છે કે એ ડિપ્રેશનના સિમ્ટમ્સ છે, અને એમાં એમને સાથે પાછા ફેમિલી પ્રોબ્લેમ્સનું સ્ટ્રેસ પણ છે. તો હું એમને એવી સલાહ આપીશ કે એમને મેડિસિન દવા જે એન્ટી ડિપ્રેશન્સ મેડિસિન્સ છે એ નિષ્ણાતની સલાહ લઈને ચોક્કસપણે લેવી જોઈએ, અને જો એમને મરવાના વિચાર આવતા હોય તો આ એમને તાત્કાલિક જ આ સલાહ લેવી જોઈએ. અને એના સિવાય એમના જે ફેમિલી પ્રોબ્લેમ્સ અથવા સ્ટ્રેસ છે એના માટે કાઉન્સેલિંગ એમને ઘણું મદદ કરી શકે. જી, આ મેમ, આ ગોપાલભાઈનો જે સમસ્યા છે એમાંથી જે એક પ્રશ્ન ઉદ્ભવે કે કુટુંબીજનો અને તેમના મિત્ર વર્તુળ કઈ રીતે એમની મદદ કરી શકે આ ટાઈપના જે પેશન્ટ હોય એમને. જે માનસિક બીમારી છે જેમાં આપણે ડિપ્રેશનને લઈએ, તો માનસિક બીમારીમાં અને ખાસ કરીને ડિપ્રેશનમાં દર્દીના સગાએ દર્દીને સમજવાની ખૂબ જરૂરત હોય છે. હું એવું નથી કહેતી કે એનો મતલબ એવો નથી કે બિલકુલ દર્દી કે એટલે બધી જ વાત એની માની લેવી અથવા તો એની હામાં હા કરવી, એવું નહીં, પણ એના ઇમોશન્સને સમજવાની. એ જે કહે છે, એ કહે છે કે મને મન ઉદાસ રહે છે, મને કાંઈ નથી ગમતું, તો એને સમજવાની અને સ્વીકારવાની જરૂરત છે. ઘણી વખત આપણે મજાક ઉડાવતા હોઈએ છીએ કે તને શેનું ઉદાસી લાગે છે, તો એ જે સામેવાળી વ્યક્તિ છે એને એને પછી એ કહેશે નહીં કે મને કેમ આવું થાય છે, તો એને સાંભળવાથી એનું દર્દ ઘણું ઓછું થતું હોય છે. બીજી વસ્તુ છે કે એ જ્યારે એવું વર્તન કરે છે જે તમને અજુગતું લાગે, તો તમે એને ડૉક્ટર પાસે લઈ જાઓ અને એની સારવાર કરાવો, એની સૌથી મોટી મદદ એમાં છે. ત્રીજી વસ્તુ છે કે જો આવા દર્દી મરવાની વાત કરે તો એને ગંભીર ગણી, અને એમ જેમ આપણે પહેલાં વાત કરી તો એને મદદરૂપ થવામાં
આપણે ચોક્કસપણે પગલાં લઈ શકીએ. જી, આપણે સારવારની વાત કરી રહ્યા છીએ ત્યારે એવું હોય છે કે દવાઓના કારણે જ ડિપ્રેશન દૂર થઈ શકે કે બીજા કોઈ રસ્તા પણ હોઈ શકે છે? બિલકુલ એવું નથી કે દવાઓ જ માત્ર ઇલાજ છે, પણ હા, જ્યારે ડિપ્રેશન સિવિયર હોય ત્યારે દવાઓ લેવાથી વધારે અને જલ્દી ફાયદો થતો હોય છે. એના સિવાય સિવિયર ડિપ્રેશન જ્યારે હોય, જ્યારે મરવાના વિચારો આવતા હોય દર્દીને, એવી કન્ડિશન્સમાં વીજળી ક્ષેક સારવાર એટલે કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી પણ આપવામાં આવે છે. ત્રીજી સારવાર છે મનોવૈજ્ઞાનિક સારવાર, અથવા તો જેને સાયકોથેરેપી કહેવાય, કે જેમાં દર્દીને કાઉન્સેલિંગ દ્વારા એનું ડિપ્રેશન દૂર થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. જી, સ્ત્રીઓ પુરુષો કે બાળકો, આ તમામ જે જેન્ડર છે એમાં અલગ પ્રકારનું કોઈ ડિપ્રેશન હોય છે, કોઈ સિમ્પટમ્સ કે સરખું જ હોય છે? થોડુંક ફરક બધામાં પડતું હોય છે. અમુક સિમ્પટમ્સ એવા હોય છે સ્ત્રીઓમાં વધારે જોવા મળે, જેમ કે ડિપ્રેશનના લીધે રડવાનું એ સ્ત્રીઓમાં વધારે જોવા મળે. જ્યારે પુરુષો છે ગુસ્સો વધારે કરે, ઇઝી ઇરિટેબિલિટી અથવા તો ચીડિયાપણું જેને કહેવાય એ વધારે જોવા મળતું હોય છે. સ્ત્રીઓના જનરલી અલગ અલગ પ્રકારના દુખાવા, માથાના દુખાવાનું ફરિયાદ વધારે જોવા મળતી હોય છે. પુરુષો જનરલી હું ઉદાસ છું એવું જલ્દી એક્સેપ્ટ કરતા નથી. બાળકો જનરલી પોતાને ઉદાસ છે એવું સમજી શકતા નથી. જ્યારે બાળકોમાં આ બીમારી ઘણી કોમન છે, પણ એ લોકો કહી શકતા નથી કે એ વર્ણવી શકતા નથી કે મને ઉદાસી છે. એટલે વધારે પડતું રડવું, સ્કૂલે જવાથી ડરવું અથવા સ્કૂલે ના જવું અથવા બહાર રમવા ના જવું અને એકલા રહેવું અથવા મમ્મી પપ્પાની સાથે રહેવાની જીદ કરવી, એ પ્રકારના સિમ્ટમ્સ હોઈ શકે છે. જ્યારે ઘરડા લોકોમાં ખાસ કરીને ભૂલકણાપણું એ એક સિમ્ટમ વધારે જોવા મળે છે. જી, જે વ્યક્તિને ઓલરેડી પહેલાં ડિપ્રેશન હોય અને એનો ઇલાજ કરાવી ચૂક્યા હોય, ફરીથી એ વ્યક્તિમાં ડિપ્રેશન આવી શકે છે? જી, આવી શકે છે. ડિપ્રેશન એક એપિસોડિક ઇલનેસ છે, ઇન ધ સેન્સ કે આજે ડિપ્રેશન આવ્યું અને સપોઝ એક મહિના બે મહિનામાં જો ડિપ્રેશન સારું થઈ જાય તો ફરીથી હુમલો આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે માનસિક રોગ નિષ્ણાત જનરલી દર્દીઓને એક વર્ષથી વધારે સમય માટે દવા લેવાનું કહેતા હોય છે, જેથી ફરીથી હુમલો આવવાની શક્યતા ઓછી થાય. દીપ્તિબેન, આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવ્યા બદલ, અને ઘણી બધી જરૂરિયાત પણે એવી જે માહિતી છે તેમ અમને અમારા દર્શક મિત્રોને પ્રદાન કરી તે બદલ. દર્શક મિત્રો, આવતા શુક્રવારે બરાબર 6 વાગે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.